ગામડાની મારા ભાઈબંધની બેનના લગ્ન પણ દીકરી હતી, અને મને કીધું કે આગલે દિવસે કાકાએ મને બોલાવીને આવી રીતે વડીલ મને પરિવાર અને મારો સંબંધ, અને કે સાંઈરામ એક કામ કરી દઈશ, કાલ સાંજે 4 વાગે મારી રૂપાને વિદાય કરું, એ સમયે તું જરાક હાચવી લઈશ. તેથી મારી કારકિર્દીની શરૂઆત. વિનોદભાઈ મને એમ થયું 1000 માણસ બેહાડી દઉં, દીકરીને સમજાવી રમતની વાત છે મારા માટે, અને મારી બહેન છે રાખડી બાંધેશ મને, આપ જરાય ચિંતા કરો. પણ મેં કીધું કેમ તમે હામાં નથી આવવા માંગતા, મને કે હું રૂપાને બહુ પ્રેમ કરું છું મારી દીકરીને, હું એની કદાચ વિદાય ન જોઈ શકું અને મને કંઈક એટેક આવી જાય અને મારી દીકરીનો પ્રસંગ બગડે તો બાપની વેદના હતી. અને મેં તાએ તામાં હાથો પાડી દીધી, પ્રોમિસ તો આપી દીધું સાહેબ. પછી જે ઘટના ઘટી 4 વાગે, દીકરી ગામડાની અવણ દીકરી સાહેબ, અને એને રોઈને ઝાડવા રોવડાવ્યા. મોટે પોપાડે મેં કહી દીધું હતું હું હાચવી લઈશ, મને ખબર કે કાકા અંદર વાડીમાં લગ્ન હતા, ત્યાં અંદર ઓરડામાં ક્યાંક છે. તમે માર્ક કરજો જેટલી અહીં પરણેલી બહેનો બેઠી છે, વિદાય ટાણે પહેલા ભાઈને મળી લઈએ, બેનને મળી લઈએ, બેનપણીને મળી લઈએ, અને છેલ્લે એના બાપને મળવા જાય છે. એ ગામડાની અભણ દીકરીને મારથી પૂછાઈ ગયેલું, મેં બેટા સૌથી વધારે તકલીફ તો પપ્પાને મળવામાં થાય છે, તો સૌથી છેલ્લે હું આમ પપ્પાને મળો. દીદી દીકરીએ મને વાત કીધી મને કે ભાઈ આ દેશની બધી દીકરીઓ સૌથી છેલ્લે એના બાપને એટલે મળવા જાય કે એને ખબર છે કે એના બાપને મળ્યા પછી બીજા કોઈને મળ્યા જેવી ન હોય. અને એ દીકરી 4 વાગ્યા સમય બરાબર એને જીત લીધી, ભાઈ પપ્પા ક્યાં છે, બાપુને બોલાવી. મેં કીધું બેટા બાપુ કામમાં છે અત્યારે, વાડી ના તું હાલ ઝડપ કર, મને કે તું બાના કાઢમાં ભાઈ, હું બાપુને મળ્યા વગર નહીં જાઉં. એક વાર, બે વાર, 3 વાર થયું, અને મને પગ હેઠળથી જમીન હરકવા માંડી. મેં કીધું બેટા હું આવું છું ને આવતા અઠવાડિયે પ્રોગ્રામમાં આવું છું, ત્યારે હું લઈને આવીશ ને તારી ઘરે જ પ્રોગ્રામ અમદાવાદમાં. મને કે નહીં ભાઈ, હું પપ્પાને મળ્યા વગર જઈશ. હવે એક બાજુથી આહુડા મારા હંતાડવાના, બીજી બાજુથી દીકરીને સમજાવવાની આખી જાન વિદાય હતી, ઊભી હતી રાહ જોતી. એને ખબર હતી દીકરીને કે મારો બાપ ક્યાંક અંદર ઓરડામાં ઉભો ઉભો આહુડા હારે છે. વિશ્વની છેડા છેડીનો છેડો ખેંચી અને ગડગડતી દોટ મૂકીને દીકરી કઠઠ ઠઠ આમ અર્જુનના પાછામાં તીર છૂટે ને એમ નીકળી. એક બેન 3 ઓરડા હું હરવું જોઈએ, અને જ્યાં ઉભો ઉભો એનો બાપ એક આહુડા હારતો હતો ને, સંવેદનાની ચરમ સીમા. અહીંયા જઈને રીતસર કાશલો પકડે, આમ ઝઘડો કરતી હોય ને એમ દીકરી જ કહી શકે, બીજા કોઈની ઝઘડવાની વાત. એ બાપુ હું કઈ તમારા ઘરમાં નીકળેલો સાપ નથી, તમે મને લાકડી કાઢી મૂકો. ઘરમાં મહેમાન આવે એને દરવાજા સુધી વળાવવા તમે જાઓ છો, 2 દી રોકાઈ ને એને તમે દરવાજા સુધી વળાવવા ગયા છો, હું તો તમારા ઘરમાં 22 વર્ષ લગી રહી છું, મને દરવાજા સુધી વળાવવાની તમારામાં કેવળ નથી. અને હિમાલય ઓગળતો હોય ને એમ દીકરીને બાપને ઓગળવા દીધી હતા. મેં મારી બુદ્ધિ ની કે કલા ની કોઈ તેવડવારી વાત હતી કે આ દીકરીને એના બાપને છાના રાખી શકાય છે. चल रही सजनी अब क्या सोचे, कजरा ना बह जाए रोते रोते. चल रही सजनी अब क्या सोचे. मांगो तो दिखरी मांगो, माफ करजो आखो प्रसंग तो 1.5 કલાક નો છે, મારી દેવડ નથી, આ કલાકારો સાક્ષી છે, 2 વર્ષથી ક્યાંય આખો આવડે છે એટલો કહી નથી આવી ગયો, કારણ કે દીકરી નથી આપી અને બેને નથી આપી, એટલે હું કોઈ આવી દીકરીને જોઉં ને મને એમ થઈ જાય કે મારા ખાતાનું સુખ હોય ને એ એના ખોળામાં વહ્યું જાય. એ માગો તો દીકરી માગશો તો, વાહ, કારણ કે 28 જેટલા વૃદ્ધાશ્રમમાં કોઈ ને કોઈ એનજીઓ દ્વારા પ્રોગ્રામો કરવાનો મોકો મળ્યો છે, સદભાગ્ય એને મળ્યો છું. એક પણ વૃદ્ધાશ્રમમાં મેં 3-3 દીકરાના બાપને વૃદ્ધાશ્રમમાં પગથિયે માથા પછાડતા જોયા છે, ટચવુડ, આજની તારીખ સુધીમાં એકાદ દીકરી હોય ને એવા બાપને વૃદ્ધાશ્રમમાં મેં જોયો નથી. સર, નિભાવી લઈશ.